गतिशील अने विकसित गुजरातनी वातो वच्चे नवसारीनी सिविल हॉस्पिटलमां वर्षोथी थापा अने घूंटण बदलवा सहितना ऑपरेशन करवा होय तो गरीबोए सूरत सिविल सुधी लांबा थवू पड़तुं हतुं, परंतु आजादीना 75मा वर्षे नवसारी सिविल हॉस्पिटलमां घूंटण बदलवानुं प्रथम ऑपरेशन डॉक्टरोए सफळतापूर्वक पार पाड्युं छे, जेथी हवे नवसारी डांग जिल्लाना दर्दीओने मोटो फायदो थशे। नवसारी आदिवासी जिल्लो गणाय छे, अहींनी प्रजा माटे શેઠ મફતલાલ ગગલદાસે રાહત દરની જનરલ હોસ્પિટલ શરૂ કરાવી હતી, જે બાદમાં નવસારી સિવિલ હોસ્પિટલ બની અને અહીં સરકારી યોજનાનુસાર દર્દીઓને સારવાર આપવામાં આવે છે। પરંતુ મોગા ગણાતા ઓપરેશન સિવિલમાં થતા ન હતા, જેમાં થાપા ઘૂંટણ બદલવા સહિતના ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં 2-2.5 લાખ રૂપિયાના થાય છે। એવા ઓપરેશન નવસારી સિવિલમાં પૂરતા સાધનોના અભાવે અને નિષ્ણાત ડોક્ટર પણ ન હોવાથી દર્દીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરાતા હતા, અથવા તો દર્દીએ ખાનગી હોસ્પિટલોમાં લાખોનો ખર્ચો કરવો પડતો હતો। પરંતુ આઝાદીના 75મા વર્ષે સિવિલ હોસ્પિટલમાં પહેલીવાર ઘૂંટણની તકલીફથી 10 વર્ષથી પીડિતા અમલસાડના વૃદ્ધનું ઘૂંટણ બદલવાનું ઓપરેશન પ્રથમવાર સફળતાપૂર્વક પાર પડ્યું છે, જેથી હવે સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ક્ષેત્રના જે ઓપરેશન થતા ન હતા એવા મોંઘા ઓપરેશન પણ થઈ શકશે। આ અગાઉ પણ એક વૃદ્ધાનું હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન પણ સફળ રહ્યું હતું। ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર અજય જસાણી અને તેમની ટીમના પ્રયાસોથી હિપ અને નીની રિપ્લેસમેન્ટના ઓપરેશન નવસારી સિવિલમાં થતા નવસારી અને ડાંગના દર્દીઓને મોટો ફાયદો થશે। અમરસાના રહેવાસી છું, દવાખાના મારે ઓપરેશન થયું, ડૉક્ટર સાહેબ અમે રાહત થઈ ગઈ, અમારા મા કાર્ડ ચાલી ગયો, કેટલો પૈસો અમારે પાસે લીધો નથી, મને રાહત થઈ ગઈ છે, દુખાવો બંધ થઈ ગયો। 10 વર્ષથી પગમાં દુખાવો થયો, આજે આવી બે જગાએ એક મા કાર્ડમાં ચાલી ગયું, મા કાર્ડમાં સિવિલ હોસ્પિટલમાં આજ સુધી ઘૂંટણ રિપ્લેસમેન્ટના ઓપરેશન થઈ શકતા નહીં હતા। આના કારણે આપણે મોટી સિવિલ અથવા તો બીજે પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓને જવું પડતું હતું। આપણે ત્યાં ધનસુખભાઈ 75 વર્ષના અમલસાડના રહેવાસી આવેલા, એમના ઘૂંટણમાં સિવિયર ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ હતું, જેના કારણે ઘૂંટણ વાળી પણ નહીં શકતા હતા અને છેલ્લા 1-2 વર્ષથી તો એ ચાલતા પણ નહીં હતા। તો એ આપણે અહીંયા આ વ્યવસ્થા વિશે બધી વાત કરી કે આપણે બધા ઓપરેશન કરવા સક્ષમ છે, તો આના માટે આપણે કલેક્ટરશ્રીને રજૂઆત કરી, આપણા CDMO RMO સાહેબને રજૂઆત કરી, બધાના સહયોગથી હવે આપણે અહીંયા ઘૂંટણ રિપ્લેસમેન્ટની મંજૂરી મળી ગઈ છે અને ધનસુખભાઈનું આપણે પહેલું ઓપરેશન સક્સેસ કરી અને કાકાને બેસતા અને ચાલતા થોડા ટાઈમમાં કરી દઈશું। આ ઓપરેશન માટે આપણે આયુષ્યમાન કાર્ડ, જે PMJY યોજના કહેવાય, એના હેઠળ તદ્દન મફત ઓપરેશન થયેલું હોય છે। જનરલી આ પ્રકારના ઓપરેશન જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં થતા હોય ત્યારે 1.5-2 લાખનો ખર્ચો થતો હોય છે, અને આ પરિસ્થિતિને કારણે ઘણા માણસો દર્દમાં જીવતા હોય છે પણ આ ઓપરેશન કરાવવા માટે કશે જતા નથી। પણ જો એવી કોઈ પણ વ્યવસ્થા હોય તો આપણે સરકારશ્રી દ્વારા જે PMJY યોજના છે એના હેઠળ આપણે આ ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં હિપ રિપ્લેસમેન્ટ તથા ઘૂંટણ રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ, એ બધી વ્યવસ્થા આપણે સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે થાય છે। આ ઓપરેશન અત્યાર સુધી અહીંયા સિવિલ હોસ્પિટલમાં નહીં થવાના કારણો ઘણા હોય છે, કે આધુનિક ઓપરેશન થિયેટરો એના માટેના સાધનો છે કે કેમ, એના માટે ઇન્ફેક્શન ન થાય તેના માટેની કેટલી તકેદારી રાખે છે, સર્જન એ બાબતે તાલીમ લઈ ચૂકેલો છે કે કેમ, આ બધી વ્યવસ્થાને ધ્યાનમાં લઈ અને ન થતું હોય છે। હવે આ બધી પ્રશ્નો ધીરે ધીરે જેમ ઉકેલાતા જાય એ રીતે હવે આપણે આ વ્યવસ્થા આપણે સિવિલ હોસ્પિટલમાં ચાલુ કરી છે। જનરલી 50-60 વર્ષના જે ઘૂંટણના દર્દીઓ હોય એ લોકો દવા લઈ લઈને થાકી ચૂક્યા હોય છે, દવા લઈને ફાઇનલ એ લોકો સ્ટેરોઇડ લઈને જાય અને એનાથી ન થવાના કારણો ઘણા, કે બીજા નુકસાન, અવસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ, આ બધી વસ્તુઓના આડઅસરો વધારે હોય છે। પણ જ્યારે એમ ખબર છે કે હવે ઘૂંટણનું બીજી કોઈ વ્યવસ્થા નથી, બીજી કોઈ દવાથી રાહત નથી, દર્દી શાંતિથી દર્દ વગર જીવી શકતો નથી, ત્યારે દર્દ ફ્રી ચાલી શકે એના માટે આ ઓપરેશન બધા વ્યક્તિઓમાં જે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસથી પીડાતા હોય એ માણસમાં થઈ શકે છે। અયોગ્યની દ્રષ્ટિએ નવસારી રાજ્યમાં ઘણી બાબતોમાં અગ્રેસર રહ્યું છે, પરંતુ ઝડપી વિકસતા શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ક્ષેત્રના ઓપરેશન વર્ષોથી થતા ન હતા, જે હવે યોગ્ય ડોક્ટર તેમજ સાધનો મળી રહેતા શક્ય બનતા જિલ્લાના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે। પરિમલ મકવાણા, હિન્દ TV News, નવસારી।